गुड मॉर्निंग डियर स्टूडेंट, आज आप भणीशुं गुजराती गुजराती में एक्टिविटीज। तो लास्ट वीडियो में आपणे जोयुं हतुं प्रश्न नंबर एक अने प्रश्न नंबर बे। तो तमे आज बुक खुली राखीने मारी साथे भणी शको छो। प्रश्न नंबर त्रण अ अने प्रश्न नंबर त्रण ब, बराबर? तो ए तमे मारी साथे जोई शको छो। तो एमां शुं कह्युं छे? भे भने एक मात्र भे ने बे साथे जोड़ो। શું કહ્યું છે? બે ને બે સાથે જોડો, અને બ માં કહ્યું છે બ ને એક માત્ર ગે ગે સાથે જોઈન કરવાનું છે, બરાબર? તો તમે પણ મારી સાથે કરી શકો છો। તો શું આપ્યું છે આપણને વર્તુળમાં? મને એક માત્ર ભે, તો ભે આપણે જ્યાં જ્યાં દેખાય છે ને ગોળ રાઉન્ડમાં ત્યાં ત્યાં આપણે લાઈન દોરવાની છે, બરાબર? તો અહીંયા ઉપર તમને ભે દેખાય છે ને, તો ત્યાં પણ આપણે કરવાનું છે, બરાબર? બીજે ક્યાં દેખાય છે તમને? ભે અહીંયા દેખાય છે, તો ત્યાં પણ આપણે લાઈન દોરવાની છે, બરાબર? નીચે દેખાય છે તો ત્યાં પણ આપણે બે સાથે જોઈન કરવાનું છે અક્ષરને, બરાબર? તો અહીંયા પણ તમે આ મુજબ લાઈન ડ્રો કરી શકો છો, બરાબર? હવે જોઈશું બ। બ માં ઘ ને એક માત્ર ગે, શું કહ્યું છે? ઘ ને એક માત્ર ગે। તો વર્તુળમાં આપણે જ્યાં જ્યાં ગે દેખાય છે ને ત્યાં ત્યાં આપણે ગે સાથે લાઈન દોરવાની છે, બરાબર? તો અહીંયા ગે દેખાય છે તો ત્યાં ત્યાં આપણે કરવાનું છે। બીજા ક્યાં દેખાય છે? તો નીચે અહીંયા દેખાય છે ગે તમને, તો ત્યાં પણ આપણે લાઈન દોરવાની છે, બરાબર? અહીંયા દેખાય છે તો ત્યાં પણ આપણે લાઈન દોરવાની છે। જ્યાં જ્યાં આપણને ગે દેખાય છે ત્યાં ત્યાં આપણે લાઈન ડ્રો કરવાની છે, બરાબર? તો અહીંયા આપણે આ મુજબ અ અને બ જોયું। હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર ચાર। શું જોઈશું? પ્રશ્ન નંબર ચાર। તો બુક તમે ખુલ્લી રાખીને મારી સાથે લાઈન દોરી શકો છો। ચિત્રોને તેમના સમાન શબ્દો સાથે જોડો। આપણે કયા ચિત્રને કેવી રીતે બોલાવીએ છીએ એવી રીતે આપણે તેને જોડવાનું છે। પહેલા નંબર શબ્દ છે પેન। પેન તમને જે દેખાય છે ને ચિત્રમાં, તો એને પેન સાથે આપણે જોડીને એક ઉદાહરણ આપ્યું છે। તો હવે આ મુજબ આપણે જે મુજબ કહું તે મુજબ તમારે દોરવાનું છે, બરાબર? બીજા નંબરમાં પહેલા નંબર શું દેખાય છે? શબ્દ મહેલ। તો પિક્ચરમાં તમને ક્યાં મહેલ દેખાય છે? ચિત્રમાં ફર્સ્ટ નંબરમાં અહીંયા દેખાય છે, તો ત્યાં તમે દોરી શકો છો, બરાબર? પછી શું આપેલું છે? પેન। જે પેન તો આપણે દોરેલી છે। દેવર, દેવર જો ચિત્ર તમને ક્યાં દેખાય છે? તો ત્યાં તમે નીચે લાઈન દોરી શકો છો। પછી શું આપેલું છે? કેરી। કેરી તો જે તમે ખાવામાં ઉપયોગ કરો છો તે કેરી પણ તમે લાઈન ડ્રો કરી શકો છો, બરાબર? તો આ મુજબ આપણે જોયું પ્રશ્ન નંબર ત્રણ અ અને બ। પ્રશ્ન નંબર ચાર, હવે જોઈશું પાછળ પ્રશ્ન નંબર પાંચ। સમાન શબ્દો જોડો। શું કહ્યું છે? સમાન શબ્દો જોડો। પ્રશ્ન નંબર પાંચ, સમાન શબ્દો જોડો, બરાબર? તો અહીંયા આપણે લખ્યું છે વેદ, વેદ દેખાય છે, પેપર, મેદાન, તપેલી, તેલ। તો એ મુજબ આપણને નીચે પણ એ શબ્દો આપ્યા છે પણ આડાવાળા આપ્યા છે, તો આપણે શું કરવાનું છે? સમાન શબ્દોની સાથે લાઈન દોરવાની છે, બરાબર? તો તમે મારી સાથે દોરી શકો છો। તો વેદ, તો વેદ તમને નીચે ક્યાં દેખાય છે? તો ત્રીજા નંબરમાં વેદ તમને દેખાય છે ને, તો ત્યાં તમે લાઈન દોરી શકો છો, બરાબર? બીજા નંબરમાં આપ્યું છે પેપર, તો પેપર તમને અહીંયા નીચે દેખાય છે ને, તો ત્યાં પણ તમે લાઈન દોરી શકો છો, બરાબર? હવે આપણને ત્રીજા નંબરમાં કહ્યું છે મેદાન, મેદાન છે ને જે શબ્દ, તો તમને મેદાન બીજે ક્યાં દેખાય છે? તો અહીંયા દેખાય છે ને ફર્સ્ટ નંબરમાં, ત્યાં તમે મેદાન સાથે લાઈન દોરી શકો છો। પછી આવ્યું છે તપેલી, તો તપેલી તમને અહીંયા નીચે દેખાય છે, તપેલી સમાન શબ્દ દેખાય છે, તો લાઈન ત્યાં દોરી શકો છો। પછી આપેલું છે આપણને તેલ, શું કહ્યું છે? તેલ, તો તેલ સાથે પણ તમે સમાન શબ્દ જોડી શકો છો। તો અહીંયા આપણે જોયું પ્રશ્ન નંબર ત્રણ અ બ, પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ। તો તે તમે ઘરે તમારી નોટબુકમાં લખી શકો છો। થેન્ક યુ।